राइट क्लिक कर डिस्प्ले स्लोप पर नन कर आप ऑल कसर ने पाची यूज कर दीधी। तो आपने पहला छ प्लान जे फेन्सी करवाना छे दरेक एरिया आपने यूज में मेपिंग करशू। शेम करशू यूज में, तो अत्यारे आपने ऑलरेडी प्लान में छीए। प्लान में जाए अने एथी तमे शेप चेन्ज कर सको। तो पहला शेप आपने कयो लखेलो छे पियर, तो आ पियर ने आपने क्लिक करियो अने मेकेबल आप्यो एटले शुं थशे के एक पियर नो हीरो आपणो मेपिंग थई जशे। बराबर छे, थई गयो। त्यारबाद आपणे सेकंड जे आपणो कयो पीस छे ओवल मार्किस, तो अहींथी मार्किस सिलेक्ट करो अने फरी मेकेबल आपो। आज वस्तु तमे प्लानिंग टेम्पलेट द्वारा पण बनावी शको। आ तो जस्ट तमने सिंगल सिंगल बताऊं छू, पण आज वस्तु तमे प्लानिंग टेम्पलेट बनावी अने तमारा छ शेप सिलेक्ट करी अने एक साथे पण मेपिंग करी शको छो। ए पछी आपणे पाछा जोईए बीजा जे आपणे इग्नोर नी अंदर मेपिंग करशुं त्यारे आपणे प्लानिंग टेम्पलेट थी जोशुं। अत्यारे आपणे सिंगल सिंगल मेपिंग करीने एकवार જોઈ લઈએ છીએ। ત્રીજો પ્લાન આપણો કયો છે? ક્યુશન, તો અહીંથી આપણે ક્યુશન લઈ અને ફરી મેકેબલ આપવાનું એટલે ક્યુશનનું મેપિંગ થઈ જશે। ત્યારબાદ ક્યુશન પછી આપણે એમરલ એ મેપિંગ કરો મેકેબલ। એમરલ બાદ આપણે કયો પ્લાન છે લેવાનો? ઓવલ, તો અહીંથી ઓવલ સિલેક્ટ કરો અને મેકેબલ આપો। ત્યારબાદ આપણો પ્રિન્સનો હીરો લેવાનો છે, તો અહીંથી તમે પ્રિન્સનો હીરો સિલેક્ટ કરી દો પ્રિન્સ અને અહીંયા મેકેબલ આપો। તો આ છ શેપ આપણે ઓલ કસર યુઝ રાખીને મેપિંગ કર્યા। શું કહી રહ્યા? અહીંયા તમને દરેક ઈરાનું વજન અને અહીંયા ડોલર બતાવે છે, બરાબર છે કે ભાઈ પિયરનું વજન કેટલું આવ્યું છે, કેટલા ડોલર આવ્યા છે અને દરેક ઈરાની અંદર તમે કસર લીધી છે કે નથી લીધી એ તમારે રિફ્લેક્શનમાંથી જોવું પડશે। જો કે તમે કસર યુઝમાં જ છે એટલે આવી ના હોય, પણ કોઈ છતાં કોઈક વાર આપણે ભૂલથી બાય મિસ્ટેક કોઈ કસર આપણે ઇગ્નોર રહી ગઈ હોય તો બની શકે, તો આ રીતે એકવાર ચેક કરી લેવાનું, બરાબર? તો આપણા છ પ્લાન યુઝમાં થઈ ગયા। હવે આ છ વસ્તુને આપણે ઇગ્નોરમાં લેશું, તો ઇગ્નોરમાં કઈ રીતે લેશું? તો કે આપણે SI2 સુધીની પેરોટીનું ફેન્સી મેપિંગ કરવાનું છે। કેટલી? કઈ પેરોટી સુધી? SI2 SI2 થી ડાઉન પેરોટીમાં આપણે ફેન્સી શેપ બનાવવાના નથી। તો એના માટે તો આપણે શું કરવું પડે? પહેલા તો આપણે કસરને ઇગ્નોર કરવી પડશે ને, તો ઓલ ઇગ્નોર કરીએ તો આવી જશે SI2 સુધીના, તો શું થશે કે I1 I2 I3 ના હીરા બની શકે, કારણ કે ઓલ ઇગ્નોરમાં બધી કસર તમે ઇગ્નોર કરી નાખશો। તો એના માટે શું કરવાનું કે આપણે આગળ જે ઓપ્શન સમજાય છે સિલેક્ટ બાય સાઇઝ, ઇન્ક્લુઝનમાં જાઓ, ઇન્ક્લુઝનમાં જઈને સિલેક્ટ પર રાઇટ ક્લિક કરી અને સિલેક્ટ બાય સાઇઝને ક્લિક કરો અને પછી અહીંથી ફિલ્ટર સાઇઝથી તમે માઇક્રોન સેટ કરી દો કે ભાઈ તમને આગળ સમજાવ્યું છે કે SI2 ની અંદર આપણે કેવી કસર લઈ શકીએ, તો કે ભાઈ એની અંદર બધી નોર્મલ કસર ચાલે, કોઈ હેવી કસર SI2 પેરોટીમાં ચાલે નહીં, એટલે કે કોઈ પિન પોઈન્ટ છે, કોઈ રેસા જીરમ છે, કોઈ નોર્મલ જીરમ છે, એવી નોર્મલ કસર આપણે લઈ શકીએ, કોઈ હેવી કસર એમાં લઈ શકીએ નહીં। તો ફિલ્ટર બાય સાઇઝથી આ કસરને તમે આ રીતે માઇક્રોન વધારીને જોઈ શકો છો કે ભાઈ મારે હીરાની અંદર કેટલી કસર લેવી છે અને કેટલી કસર મારા હીરાની અંદર ચાલે એવી છે। તો એ વસ્તુ તમે અહીંથી ટેપ દબાવી અને કસરને તમે જોઈ અને ક્લિક કરી શકો, બરાબર? તો ભાઈ આ રીતે સમજી લો કે એક્ઝામ્પલ કે આપણે આટલી કસર લઈએ છીએ, બરાબર, આનાથી વધારે કસર લેવી નથી, કારણ કે હવે હીરો આનાથી વધારે કસર લે તો હીરો આપણો I1 I2 તરફ જવાના ચાન્સ રહેશે, જ્યારે આપણી લિમિટ કેટલી છે SI2ની, તો એ હિસાબે SI2 સુધીની કસરને આપણે સિલેક્ટ કરી અને આપણે અહીંયા સ્ટોપ થઈ જવાનું અને પછી અહીંથી ક્લિક કરી અને એટલી જે સિલેક્ટ કસર કરેલી છે મેં ઇગ્નોર પર ઓલ આપી દો, એટલે તમે જેટલી સિલેક્ટ કરેલી કસર છે એટલી જ કસર ઇગ્નોર થઈ, દેખાય છે? ત્યારબાદ તમે પાછા પ્લાનમાં જતા રહો અને ફરીથી એ જ પ્રોસેસ કે તમારે જે છ શેપ માપવા છે એ છ શેપને તમે ક્લિક કરી અને અહીંયા મેકેબલ આપી દો, બરાબર છે? તમારો પિયરનો હીરો પાછો મોકલી દો માર્કિસ બાદ તમારે ઓવલ લેવાનો છે, ઓવલ સિલેક્ટ કરીને ઓવલ આપી દો, ત્યારબાદ તમારે એમરલ સિલેક્ટ કરીને એમરલ્ડ આપી દો, ત્યારબાદ તમારે ક્યુશન સિલેક્ટ કરી મેકેબલ, પ્રિન્સ સિલેક્ટ કરી અને મેકેબલ। તો આ છ પ્લાન પાછા તમારા કસર સાથે મપાયા અને પેલા આગળના જે છ પ્લાન હતા તમારા વિધાઉટ ઇન્ક્લુઝન એટલે કે યુઝમાં મેપિંગ થયા।